गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पाठ नंबर 3 में संश्लेषित रेसाओ और प्लास्टिक विषय समझ्या था। हवे आपणे एना स्वाध्याय प्रश्नों की चर्चा करिए। शा माटे केटलाक रेसाओ संश्लेषित रेसा कहे छे, समझाओ। तो एनो जवाब में उत्तर सण, ऊन, रेशम जेवा रेसाओ वनस्पति के प्राणीओना प्राणीमांथी मेळवाय छे, जे कुदरती रेसा छे। पछी तो के मानव सर्जित रेसाओ ने संश्लेषित रेसा कहे छे। केवा केवा मानव सर्जित होय एने संश्लेषित रेसा कहे छे। संश्लेषित रेसाना नाना नाना एकमो के जे रासायणिक पदार्थ छे तेमने जोड़ीने बनावेली सांकळ छे। केवी छे? तो के संश्लेषित रेसाना नाना नाना एकमोने जोड़ीने शुं करवानुं, पदार्थोने तेने जोड़ीने केवी बनावेली सांकळ बनावेली छे। प्रश्न नंबर 2, साचा जवाबने खरो करवो। संश्लेषित रेसाओ मां रेयोन अलग छे कारण के, तो शुं आवे आंसर? तो के तेने लाकड़ाना मावामांथी बनावामां आवे छे। केमांथी बनावामां आवे? लाकड़ाना मावामांथी। पछी प्रश्न नंबर 3, योग्य शब्द वडे खाली जग्या पूरो। तो एमां पहेलुं है, संश्लेषित रेसाओ ने खाली जग्या अने खाली जग्या रेसा पण कहे छे। तो के एमां शुं आवशे? कृत्रिम अथवा तो अने मानव सर्जित। केवा आवे? कृत्रिम अने मानव सर्जित। पछी बीजामां, तो के संश्लेषित रेसाओनुं संश्लेषण खाली जग्या जेवा काचा मालमांथी करवामां आवे छे। तो के शुं आवशे जवाबमां? पेट्रोलियम, पेट्रोकेमिकल्स। शुं आवशे? पेट्रोकेमिकल्समांथी। पछी ત્રીજા નંબર, સંશ્લેષિત રેસાની જેમ પ્લાસ્ટિક પણ ખાલી જગ્યા છે, શું છે? પોલિમર આવે। શું આવે? પોલિમર। ચોથો પ્રશ્ન, નાયલોન રેસા ખૂબ જ મજબૂત હોય છે તે દર્શાવતું ઉદાહરણ આપો। તો એમાં જવાબમાં, નાયલોન રેસામાંથી પેરાસૂટ અને પર્વતારોહણ માટેના દોરડા કે જે ઘણા મજબૂત હોય છે તે બનાવી શકાય છે। બરાબર, 5મા નંબરનો, શા માટે પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે, સમજાવો। તો કહેવાનું, પ્લાસ્ટિકના પાત્રો અનાજનો સંગ્રહ કરવા માટે વપરાય છે કારણ કે પ્લાસ્ટિકના પાત્રો અનાજ સાથે પ્રક્રિયા કરતા નથી। પછી બીજો પોઈન્ટ, તેમને કાટ લાગતો નથી। ત્રીજો પોઈન્ટ, તે વજનમાં હલકા, મજબૂત અને ટકા હોય છે। ચોથો પોઈન્ટ, ધાતુના પાત્ર કરતાં કિંમતમાં સસ્તા હોય છે અને સરળતાથી વાપરી શકાય છે તેવા હોય છે। કેવા હોય છે? ઓછા કિંમતમાં સસ્તા। પછી છઠ્ઠો, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક વચ્ચેનો તફાવત જણાવો। તો થર્મોપ્લાસ્ટિકમાં પહેલો પોઈન્ટ, આ પ્રકારના પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી રેખિક હોય છે। પછી થર્મોપ્લાસ્ટિકમાં શું આવશે? આ પ્રકારના પ્લાસ્ટિકમાં એકમોની ગોઠવણી અરેખિક હોય છે। પછી થર્મોપ્લાસ્ટિકમાં બીજો પોઈન્ટ, તેને ગરમ કરતા નરમ બને છે અને થર્મોપ્લાસ્ટિકમાં તેને એક વાર આકારમાં ટાળ્યા પછી ગરમ કરતા નરમ બનતું નથી। ભાઈ થર્મોપ્લાસ્ટિકમાં તેના આકારમાં ફેરફાર કરી શકાય, થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં તેના આકારમાં ફેરફાર કરી શકાતો નથી। પછી પોલિથીન, પીવીસી અને થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે, જ્યારે થર્મોસેટિંગ પ્લાસ્ટિકના શું છે? બેકેલાઇટ, મેલામાઇટ થર્મોસેટિંગ પ્લાસ્ટિકના કેવા છે? ઉદાહરણ છે। પ્રશ્ન નંબર 7, નીચેની વસ્તુઓ થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી શા માટે બનાવવામાં આવે છે, સમજાવો। તો એમાં પહેલું શું આપ્યું હોય? હાથાવાળી તવી। તો એનો જવાબ, હાથાવાળી તવીનો હાથો થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે। કેમાંથી બનાવવામાં? થર્મોસેટિંગ પ્લાસ્ટિકમાં। તે અગ્નિ રોધક છે અને ખોરાક રાંધતી વખતે તેનો હાથો ગરમ થતો નથી, જેથી હાથો પકડતા આપણને દાબતા નથી। પછી બીજો આપ્યો હોય, ઇલેક્ટ્રિક પ્લગ, સ્વિચ અથવા પ્લગ બોર્ડ,
તો એમાં શું આવશે? તો કે ઇલેક્ટ્રિક પ્લગ, સ્વિચો, પ્લગબોર્ડ, થર્મો સેટિંગ પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, કારણ કે તે ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય છે. કેવું છે? ઉષ્મા અને વિદ્યુતનું અવાહક હોય છે. તે અગ્નિરોધ અવરોધક છે, એટલે કે અગ્નિને કેવું રાખે છે? રોધી લે. તેમાંથી બનેલી વસ્તુઓ લાંબા સમય સુધી મૂળ આકારમાં જાળવી શકે છે, એટલે કે કેવો મૂળ આકાર હોય એવામાં જાળવી રાખે. પછી પ્રશ્ન નંબર 8, તો 8માં શું આપ્યું છે? નીચેના ઉત્પાદકોના પદાર્થનું રિસાયકલ થઈ શકે અને રિસાયકલ ન થઈ શકે એમાં વર્ગીકૃત કરવાનું કર્યું હોય. એમાં પહેલું ટેલિફોનના ઉપકરણો, પ્લાસ્ટિકના રમકડા, કુકરના હેન્ડલ, થેલીઓ, બોલપેન પેન, પ્લાસ્ટિકના બાઉલ, ઇલેક્ટ્રિક વાયર, ઉપરના પ્લાસ્ટિકના પડ, પ્લાસ્ટિકની ખુરચી, ઇલેક્ટ્રિક સ્વિચ. તો એમાં શું આવશે? રિસાયકલ્સ કરી શકાય તો એવા પદાર્થો કયા આવશે? પ્લાસ્ટિકના રમકડા, બરાબર, થેલીઓ, પ્લાસ્ટિકના બાઉલ, પછી ઇલેક્ટ્રિક વાયર પરના પ્લાસ્ટિકના પડ અને પ્લાસ્ટિકની ખુરચી આવશે, એ રિસાયકલ કરી શકાય. અને રિસાયકલ ન થઈ શકે એવાનું ઉદાહરણ કયા કયા થશે? તો કે ટેલિફોનના ઉપકરણો, પછી કુકરના હેન્ડલ, પછી બોલપેન પેન, પછી ઇલેક્ટ્રિક સ્વિચ. તો એ કેવા થઈ ગયા? રિસાયકલ કરી શકાય નહીં તેવા, બરાબર. પ્રશ્ન નંબર 9 શું કીધું હે? રાણાને ઉનાળા માટે શર્ટ ખરીદવા છે, શું તેણે સૂત્રા કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ કે સિન્થેટિક કાપડમાંથી બનેલા? રાણાને આ બાબતે કારણ સમજાવી સલાહ આપો. તો એમાં જવાબ શું? સૂત્રાઓ કાપડ વધુ પ્રમાણમાં પાણી શોષી શકે છે, જ્યારે સિન્થેટિક કાપડ નહિવત પાણી શોષી શકે છે, એના કરતાં ઓછું છે. ઉનાળામાં ગરમીને કારણે વધુ પરસેવો વળે છે. સૂત્રાઓ કાપડમાંથી બનેલું શર્ટ પરસેવો ચૂસી લે છે અને ગરમીથી કેવું આપણે રાહત મળે છે? સિન્થેટિક કાપડમાંથી બનેલું શર્ટ પરસેવો ચૂસતું નથી, જેથી આપણને ઘામ લાગે છે અને અકળામણ થાય છે. તેથી તેણે સૂત્રાઓ કાપડમાંથી બનેલા શર્ટ ખરીદવા જોઈએ. પછી 10મો પ્રશ્ન, પ્લાસ્ટિક કાટ ન લાગે તેવો ગુણધર્મ ધરાવે છે, ઉદાહરણ આપી સમજાવો. તો એમાં આન્સર, પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ પ્રતિક્રિયા આપતું નથી, આ કારણે પ્લાસ્ટિકમાંથી બનાવેલા સાધનોને કાટ લાગતો નથી. બીજો પોઈન્ટ, હવામાં લાંબો સમય સુધી ખુલ્લું રાખતા તે વિઘટન પામતું નથી. ત્રીજો પ્રશ્ન, તેમાં રાખેલા રસાયણો અને અન્ય પદાર્થો સાથે રાસાયણિક પ્રક્રિયા અનુભવતું નથી, ઉદાહરણ તરીકે પોલિથીન. કયું? ઉદાહરણ તરીકે પોલિથીન. પછીનો પ્રશ્ન, શું ટૂથબ્રશના હાથા તથા રેસાઓ એક મટીરિયલમાંથી બનાવેલા હોવા જોઈએ? તમારા જવાબ માટે કારણ આપો. તો લખો, ટૂથબ્રશના હાથા તથા રેસાઓ એક જ મટીરિયલના બનેલા હોવા જોઈએ નહીં. કારણ કેમ? ટૂથબ્રશના હાથા સખત અને કડક હોય છે, તેથી તે બનાવવા થર્મોસેટિંગ પ્લાસ્ટિકનો શું થાય છે? ઉપયોગ થાય છે. ટૂથબ્રશના રેસા નરમ અને વળી શકે તેવા હોવા જોઈએ, તેથી બનાવવામાં થર્મોપ્લાસ્ટિકનો કેવો કરવો પડે? ઉપયોગ કરવો પડે. 12મો પ્રશ્ન, શક્ય હોય ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, આ સલાહ માટે ટિપ્પણી કરો. તો એમાં જો પ્લાસ્ટિક જૈવ અવિઘટનીય પદાર્થ છે, તેનું વિઘટન પામતા ઘણા વર્ષો લાગે છે, તે પર્યાવરણને કેવું કરે? પ્રદૂષિત કરે છે. ઉપરાંત પ્લાસ્ટિક પદાર્થોના દહન ધીમું થાય છે અને તે દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડો વાતાવરણમાં ભળે છે, જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે. આ નિવારણ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. શું કરવો જોઈએ? આપણે ઉપયોગ પર્યાવરણ પ્રદૂષિત ના થાય એના માટે શું કરવું પડે?
આપણે ઉપયોગ ટાળવો જોઈએ. પ્રશ્ન નંબર 13, શું કીધું છે? કોલમ એ માં રહેલા શબ્દોને કોલમ બી માં સમૂહ શબ્દ સમૂહ સાથે જોડવાનું. કોલમ એ માં કયા આપ્યા છે? પોલિએસ્ટર, ટેલિફોન, રેયોન અને નાયલોન. બીમાં કોલમ બીમાં કયા આપ્યા છે? લાકડાના માવામાંથી બને પેરાસૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રની બનાવટમાં વપરાય છે. પછી નોન સ્ટોકી કુકરવેરની બનાવટમાં વપરાય છે અને તેનું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી. તો એમાં પહેલું શું છે? પોલિએસ્ટર. પોલિએસ્ટરમાં શું આવશે? તેનું કાપડ સરળતાથી ચોળાઈ જતું નથી, ડ આવશે, બરાબર. બીજામાં ટેલિફોન. ટેલિફોનમાં શું આવશે? તો કે નોન સ્ટીક કુકરવેરની બનાવટમાં વપરાય છે. કોણ? તો કે ક નંબર. રેયોનમાં શું આવશે? તો કે લાકડાના માવામાંથી બનાય છે. તો એ અ આવશે. નાયલોન વચ્યું શું? તો કે બી વચ્યો. તો કે પેરાસૂટ તથા સ્ટોકિંગ જેવા વસ્ત્રની બનાવટમાં વપરાય છે, બરાબર. 14મા પ્રશ્ન, સંશ્લેષિત રેસાઓનું ઉત્પાદન એ વાસ્તવમાં જંગલનું સંરક્ષણ કરવા માટે મદદરૂપ છે, તમારો મત રજૂ કરો. તો જવાબ, સંશ્લેષિત રેસાઓનું નાના નાના એકમો કે જે રાસાયણિક પદાર્થો છે તેમને જોડીને બનાવેલી સાંકળ જેવી રચના છે. આ પ્રકારના રેસાઓ બનાવવા કોઈ પણ પ્રકારની વનસ્પતિ પદાર્થોનો ઉપયોગ થતો નથી. એટલે કે સંશ્લેષિત રેસાઓ બનાવવામાં વૃક્ષો કાપવા પડતા નથી. સંશ્લેષિત રેસાઓના બહોળ ઉપયોગને કારણે વનસ્પતિ રેસા પર આધારિત અન્ય વસ્તુઓનો વપરાશ કેવો થાય? ઘટ્યો છે. આમ જંગલોનું સંરક્ષણ કરવામાં સંશ્લેષિત રેસાઓ ઘણા મદદરૂપ છે. પછી આપણને શું કીધું હોય? પ્રશ્ન નંબર 15, થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનો અવાહક છે તે બાબત પ્રવૃત્તિ દ્વારા સમજાવવાની કીધી છે. તો શું કરવાનું? એક બેટરી લેવાની, એને શું કરવાનું? પ્લાસ્ટિકના છેડા સાથે જોડી દેવાનું, એના સાથે શું જોડવાનો? બલ્બ, બરાબર. તો એમાં આન્સરમાં શું થશે? લખો કે થર્મોપ્લાસ્ટિક એ વિદ્યુતનું અવાહક છે તે બનાવવાની નીચે એટલે કે પ્રવૃત્તિ આપણે મેં કીધું ને એ પ્રમાણે ગોઠવવાની રહેશે. વિદ્યુત પરિપથમાં રે, સેલ, બલ્બ અને વાહક તાર દર્શાવાય છે. શું દર્શાવાય? બલ્બ, સેલ અને વાહક તાર. વાહક તારના છેડા એ અને બી વચ્ચે પ્રથમ તાંબાની પટ્ટી ગોઠવો. તે ગોઠવવાની? તાંબાની પટ્ટી ગોઠવવાની. આ વખતે બલ્બ પ્રકાશ આપે. હવે તાંબાની પટ્ટીની જગ્યાએ પ્લાસ્ટિકની પટ્ટી ગોઠવો. આ વખતે બલ્બ પ્રકાશ આપતો નથી. વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી, જે દર્શાવે છે કે થર્મોપ્લાસ્ટિક વિદ્યુતનું કેવું છે? અવાહક છે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3 ચેપ્ટર નંબર 3 નું સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ.